માંડવીમાં સામાન્ય ઝઘડામાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ એક સામાન્ય ઝઘડામાં ગુસ્સે ભરાયેલા ભાઈએ પોતાના મોટા ભાઈને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને હત્યારો ભાઈ ફરાર થઈ ગયો હતો. જોકે ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ભાઈને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે પારડીના ઝાંખડી ગામના ટાંકી ફળિયામાં રહેતા પટેલ પરિવારમાં જમવાને લઈને મૃતક અને તેની માતા વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી. તે દરમિયાન નાનો દીકરો વચ્ચે પડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાત વાત એટલી વણસી ગઈ કે નાના ભાઈએ નજીકમાં પડેલી કુહાડીના બે ઘા માર્યા અને ત્યારે મોટા ભાઈને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પણ દુર્ભાગ્યે મોટા ભાઈનું મોત નિપજ્યું હતું અને આ મામલે પોલીસે નાના ભાઈને ઝડપી લઈને તેના વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી છે. માં નાના ભાઈએ કર્યું, મને ખબર નથી કેવી રીતે કર્યું. હવે એ બે કંઈ ઝઘડા થઈ હશે તે બેમાં કંઈ આવી રીતના કંઈ થઈ જઈએ. કામ માટે, સામાજિક કામ માટે સુરત ગયો હતો. મને ઉલપાડ આવીને મારા ઘેરથી ફોન આવ્યો કે ભાઈ આવી રીતના ટક્કર થઈ છે અને 108માં સુરત લઈ ગયા છે. પછી ઘેર આવીને જાણવા મળ્યું કે એમના નાના ભાઈએ મોટા ભાઈને કુંવરો મારી દીધો છે અને કુંવરો મગજ સુધી પહોંચી ગયો છે અને 108 સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે. ત્યારબાદ મને પાછો ફોન આવ્યો 1.5 કલાકમાં કે ભાઈને મગજમાં વગરથી એક્સપાયર થઈ ગયો છે.